સુરતમાં ભાજપના ગઢ નાનપુરામાં ભાજપ વિરોધી બેનરો લાગ્યા હતા. વોર્ડ 21ના કોર્પોરેટરો ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો. કોટ વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગતા રાજકારણ ગરમાયું છે. સુરત ભાજપના ગઢ એવા કોટ વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા છે. નાનપુરા વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગતા રાજકારણ ગરમાયું છે. આ પહેલા આવા પ્રકારના બેનર ગોપીપુરા વિસ્તારમાં લાગ્યા હતા, તેના કારણે વિવાદ થયો હતો. સુરત ભાજપ માટે કોટ વિસ્તાર અત્યાર સુધીમાં ભાજપનો ગઢ સાબિત થયો છે. કોટ વિસ્તારમાં રહેતા સુરતીઓ દરેક ચૂંટણીમાં હંમેશા ભાજપની પડખે ઊભા રહ્યા છે. કોટ વિસ્તારમાં ભાજપ સિવાય કોઈ ઉમેદવાર જીતતા નથી. આ પહેલાં નાણાવટ શાહપુરમાં કોંગ્રેસની જીત થઈ હતી, પરંતુ નવા વોર્ડ સીમાંકન બાદ પાલિકાની ચૂંટણીમાંથી કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે. કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી આમ આદમી પાર્ટીના કેટલાક લોકો ઊભા થઈ રહ્યા છે. આ સમર્થકો બીજા કોઈ નહીં, પરંતુ ભાજપથી નારાજ થયેલા કાર્યકરો અને સમર્થકો છે. થોડાક સમય પહેલાં ગોપીપુરા વિસ્તારમાં ભાજપ વિરોધી બેનરો લાગતા વિવાદ થયો હતો. તેની સાથે જ બીજી બાજુ તે જ વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ, જે બીજેપીના કાર્યકર્તા છે, તેમણે આ વાતને નકારી હતી અને જણાવ્યું હતું કે મોટાભાગના લોકો બીજેપી શાસનથી સંતુષ્ટ છે અને પાણી તથા રસ્તા આ બાબતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત થઈ ગઈ છે, જે ગણતરીના દિવસોમાં તેનો પણ ઉકેલ આવી જશે. મારું નામ સુરેન્દ્ર લશ્કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા સાઉથ ગુજરાત માછી સેલ તરીકે મારી ફરજ નિભાવી રહ્યો છું. હવે જે સમસ્યા છે અને જે બેનરો જે લાગ્યા હતા, ગઈકાલે જે લગાડવામાં આવ્યા હતા વિસ્તારના, અને તમામ અમારા વિસ્તારના લોકોએ મળી સમજી અને એ બેનરો લગાવ્યા છે ભાજપ વિરુદ્ધના, એનું કારણ એ એક મુખ્ય કારણ છે કે જે તે સમયે રોડ કામ ખોડાયું હતું એ સમય દરમિયાન રોડનું નિર્માણ કરવામાં આવ્યું નથી, અને એ દરમિયાન પછી પાછલા જે 1.5 વર્ષથી કાડુ કિચ્ચર અને અનેક સમસ્યાઓ ઊભી થઈ છે, જેવી રીતે કે ભાઈ મચ્છરો ઉત્પીડ થયા છે અને ત્યાં બીમારીના ઘરો થઈ રહ્યા છે, અને લોકોના ઘરની સામે જે નર્ક જેવું કિચ્ચર બનીને જઠાર બનીને રહે છે, એના માટે અમે આ બેનરો લગાવેલા હતા. અને એ બેનર લગાવ્યા બાદ આ લોકોની આંખ ઉજાગર થઈ સરકારની અને કોર્પોરેશનની, અને વારંવાર નગરપાલિકાને પણ ચેતવવામાં આવ્યું હતું કે આ રોડ રસ્તાનું નિર્માણ તમે ટાબરટોપ કરો, જેથી રહેતા રહીશોને કોઈ જાતની તકલીફ નહીં પડે અને હાનિ નહીં પહોંચી શકે બીમારીઓની, જેના કારણે તમામ ભેગા મળી આ બેનરો લગાવવામાં આવ્યા હતા. અને આ બેનરોથી એ લોકોની આંખ ઉજાગર થઈ છે અને હવે દોડતા થયા છે.